અમદાવાદના મેમનગર ગામમાં આધેડ વિધવા સાંજે 4 વાગે શૌચ માટે પે એન્ડ યુઝ શૌચાલયમાં ગયા હતા, જ્યાં વિધવાના એકલતાનો લાભ ઉઠાવી શૌચાલયના કર્મચારીએ તેમની પર બળાત્કાર ગુજાર્યો છે. મહિલાએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાને સારવાર માટે સોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ઉપર શૌચાલયમાં કામ કરતા કર્મચારીએ બળાત્કાર કરેલ છે, જે બાબતની ઘટના ઘટેલ છે, જેની ફરિયાદ લીધેલ છે અને આ બાબતે તપાસ ચાલુ છે. આધેડ મહિલા સાથે દુષ્કર્મ કરનાર આરોપી શૌચાલયમાં જ કામ કરતો કર્મચારી છે. છેલ્લા 3 મહિનાથી તે અમદાવાદમાં આવ્યો હતો અને મેમનગર ગામમાં શૌચાલયમાં કામ કરતો હતો. પોલીસ પ્રાથમિક તપાસ કરતા આરોપી પરપ્રાંતનો એટલે કે બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને આરોપીની અટકાયત અમે કાર્યવાહી ચાલુ છે, એની પૂછપરછ કરવાની. આરોપી હસ્તગત કરેલ છે અને એની પૂછપરછની કાર્યવાહી ચાલુમાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. તો બીજી તરફ સોલા હોસ્પિટલમાં દાખલ પીડિતાની બનાવ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તેમની જુબાની પછી વધુ તપાસ હાથ ધરશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે હિમાંશુ વોરા અને તન્વી સોની, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.